અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નેત્રંગ તાલુકામાં મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા માટે તોડવામાં આવેલા ડિવાઇડરો બનાવવા તંત્રને ફુરસત જ નથી. જોકે રાતોરાત ડિવાઇડરો તોડી નાખવામાં આવતા રોજે રોજ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેથી વહેલી તકે ડિવાઇડરોનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગુજરાત સરકાર ભરૂચ જિલ્લાના વાલિયા અને ઝઘડિયા તાલુકામાંથી માર્ચ 2014માં 76 ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો. નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ કરોડો રૂપિયાના ખર્ચે નેત્રંગ તાલુકા મથકે દિવ્ય ભવ્ય તાલુકા સેવા સદન અને આરોગ્યલક્ષી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાવ્યું, જેનું લોકાર્પણ વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું અને જેમાં પૂર્વ મુખ્યમંત્રી હવાઈ માર્ગે હેલિકોપ્ટરમાં નેત્રંગના લાલમંટોડી વિસ્તારમાં આગમન થયું. ત્યારથી નેત્રંગ ચાર રસ્તા થઈને ગાડીમાં તાલુકા સેવા સદન અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરી જીન બજાર વિસ્તારમાં જાહેર સભા સંબોધી હતી. આવા સંજોગોમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરક્ષા વ્યવસ્થા માટે સરકારી તંત્રએ ભારે જહેમત પણ ઉઠાવી હતી, જેમાં મુખ્યત્વે નેત્રંગ ચાર રસ્તા ઉપર અને જીન બજાર વિસ્તારમાં મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા માટે માર્ગ અને મકાન વિભાગ સહિત સરકારી તંત્રએ રસ્તા ઉપરના ડિવાઇડરોને તોડી નાખ્યા હતા અને મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એટલે કે લાંબો સમય પસાર થવા છતાં પણ ડિવાઇડરોનું નિર્માણ કરવાની વહીવટી તંત્રને ફુરસત જ નથી મળી. આવા સંજોગોમાં વાહન ચાલકોની મામૂલી ગફલતના કારણે રોજે રોજ અકસ્માતની ઘટના પણ સર્જાતી જ રહે છે અને વાહન ચાલકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે, જેથી આવનારા સમયમાં વહેલી તકે ડિવાઇડરોનું નિર્માણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઇકરામ શેખ, D9 ન્યૂઝ, નેત્રંગ.